અને હો વાતની એક વાત છે, જે પરિવારમાં સંપ હોય ત્યાં જ રહેવાની મજા આવે, સંપ ન હોય એટલે મજા ન. અને હનુમાનજી મહારાજ ને બધા એટલે આમ વનવાસ એને ભારે ન લાગ્યો. માટે મારે કેવું છે, જીવનમાં સ્નેહ રાખજો. બહુ બુદ્ધિને પ્રધાનતા નકરી ન દેતા, બુદ્ધિશાળી થવું પણ સ્નેહ પહેલો રાખો, હા એ પહેલો રાખો. અને એમાં બધું ધ્યાન રાખવું પડે. જો અમારા બાલ સ્વામી છે, નિર્ગુણ સ્વામી છે, અમારા ગુરુભાઈ બરાબર, અમારે પછી આ બધા નાના સંતો અમારા શિષ્યોમાં હોય, કોઈ પણ ને એ બેની વચ્ચે કાંઈ પણ જરા તરા મતભેદ હજી થયો નથી, પણ આ તો કંઈ વાતમાં આવ્યું હોય તો હું પક્ષ તો પેલો બાલ સ્વામીનો નિર્ગુણ સ્વામીનો જ રાખું, હા એ પહેલાં એનો રાખું. એને કોઈ દી મનમાં એમ ન થવું જોઈએ કે સ્વામી એના ચેલાનો પક્ષ રાખે છે. આ બાલ સ્વામીને એને જિંદગીમાં કોઈ દી ન થાય, હું કરવા કે પહેલાં એનું રાખવું પડે. ઓલા તો શિષ્યને તો એમે રે, ગુરુ વગર વાંકે વઢ્યા તો એના એની પાસે એ એક શિષ્યની યોગ્યતા છે કે ભાઈ ગુરુ છે ને વઢ્યા, ગુરુભાઈને તમે ખોટી રીતે વઢો તો એને એમ થાય કે માળું એ એનાનો જ પક્ષ રાખે ને, હે એ એનાનો જ પક્ષ રાખે ને એમ થાય, એટલે એનું દુઃખ લાગે. પાંડવોને હરપળ એમ રહ્યું કે અમારા બાપા નહીં એટલે આ બધું છું ને એમ, હા ધૃતરાષ્ટ્રની રાખતા ન આવ્યું. એટલે ભાઈઓ ભાઈઓ હોય તો એને પહેલાં પોતાના ભાઈઓનું, ભાઈઓના પત્નીઓનું, એનું પહેલાં રાખવું. જે વ્યવહાર કરનારો હોય ને એણે પહેલાં એના ભાઈઓનું રાખવું. પોતાની પત્નીને કદાચ 200 વાળી હાડી લાવી દો ને તો તમારી ભાઈની પત્નીને તમારે 300 વાળી લાવી દેવી. કોઈ દી મનભેદ થવાની વાત જ ન આવે, મતભેદ થવાની વાત જ ન આવે. હાડીમાં શું છે? અને તમે જેટલું વધારે પડતું રાખશો ને વડીલો, એટલા નાના તમને રેસ્પેક્ટ એટલી જ આપશે. અમારે બાલસ્વામી એટલું ધ્યાન રાખે, બધા સાધુઓ એને ગુરુ ભાવથી ને જ રાખે, સેજે ઓછું ન આવે. ભાઈ આ હું અમારા પરિવારની જે અટાણે સિસ્ટમ જે છે એ હું તમને શીખવાડું, સેમ ટુ સેમ તમારે પરિવારમાં કામમાં આવે એટલા માટે કહું છું કે અને જ્યાં સુધી સંપ રહેશે ત્યાં સુધી મજા આવશે જીવનમાં. આ દુનિયાનું કાંઈ નહીં હોય ને તોય મજા આવશે. 5 સભ્યો પરિવારના હળીમળી રહેતા હોય ભાઈ, અત્યારે પછી તમારે આ દુનિયાનું ઓછું વધુ હોય ને તો મજા બહુ આવે. અને પરિવારમાં સંપ ન હોય એટલે પછી મજા ન આવે. એટલે સ્નેહ એ સંપ કરાવનારો છે. તમને આનું એક પ્રેક્ટિકલ ઉદાહરણ બતાવું. સ્નેહ એક કરે, સ્નેહ એક કરે. અમારે એમ કહેવાય કે જે સ્નેહ ગુણ છે ને, તર્ક સંગ્રહમાં હું ન્યાયશાસ્ત્ર ભણેલો એમાં એવું આવે કે સ્નેહ છે ને એ જળનો ગુણ છે, પાણીનો. સ્નેહ એ પાણીનો ગુણ છે. એટલે તમે જો લોટમાં ઘઉંનો લોટ હોય એના એક એક કણ જુદા પડી જાય, એટલા છૂટા છૂટા હોય, આમ ઉડાડો પવનમાં એક એક કણ બધા જુદા પડી જાય, પણ એમાં તમે પાણી નાખો એટલે આખા બધા જ કણ એકમેક થઈ એક પિંડો થઈ જાય. કારણ કે પાણીમાં સ્નેહ નામનો ગુણ છે, એ બધાને એક કરી દે. આ સ્નેહમાં એવું હોય, ઓરિજિનલ સ્નેહ અને ડુપ્લિકેટ સ્નેહ. તેલમાં તમને સ્નેહ દેખાય પણ એ ડુપ્લિકેટ સ્નેહ છે. તેલ છે ને એ તમને આમ ચીકણું દેખાય, પણ તેલથી કોઈ દી પિંડો નહીં વળે. બહેનોને પૂછી લેજો, ગમે એટલું તેલ તમે લોટમાં નાખો પણ એ આમ પિંડો નહીં થાય. જેવો પાણીથી થાય એવો એનાથી પિંડો નહીં થાય. એટલે તેલ ઉપરથી ચીકાશ દેખાય પણ ભીતર ચીકાશ એમાં નથી. પાણીમાં ઉપરથી ચીકાશ નથી દેખાતી પણ ભીતર એનામાં ચીકાશ છે, સ્નેહ છે. એમ બે પ્રકારના સ્નેહવાળા માણસો તમને આ દુનિયામાં જોવા મળશે. અમુક આમ ઉપરથી ભલે નહીં દેખાતો હોય સ્નેહ, પણ ભીતરમાં ટાણું આવે એનો પ્રાણ પણ દેવા તૈયાર થઈ જાય એવા સ્નેહવાળા માણસો જોવા મળશે. અને અમુક અમુક તમને આમ ઉપરથી બહુ કીધા કરશે, તમારા વિના હું રહી ન શકું, તમે મને બહુ વાલા છો ને, તમારી પત્નીઓ ઘણી વાર મચકા મારતી હોય તમને. સાવધાન રહેવું, હાડી લેવી હોય એટલે 2 વાર શોપિંગ કરવા ન લઈ જાઓ પછી સ્નેહની ખબર પડે. હાવ લુખડ છો તમે, કઈ લઈ જ નથી દેતા. આમ કે એટલે ઉપલા સ્નેહમાં ન આવું, ભીતરનો સ્નેહ એ ખબર પડે. પાણીનું ગુણ સ્નેહનો છે, એક કરે. જ્યાં સ્નેહ છે ત્યાં એકતા છે. 5 પાર્ટનર હોય પણ સ્નેહ હોય, સારું હોય ત્યારે તો બધાને સારું જ હોય. જ્યારે દેશકાળ મોડા આવે સ્નેહની તો તેદી ખબર પડે.
સંકટ સમયમાં સ્નેહની ખબર પડે, વિકટ સમયમાં સ્નેહની ખબર પડે. પતિ પત્નીને હેત જ હોય, જ્યારે મુશ્કેલીના દિવસો આવે તેથી ખરા સ્નેહની ખબર પડે કોણ કોને કેટલો સાથ આપે. રામને વનવાસ મળ્યો તઈ સીતાના સ્નેહની ખબર પડે ને કે કોણ કેટલો સાથ આપે. રામ ના પાડે તોય સાથે સીતાજી ગયા. લક્ષ્મણના સ્નેહની ક્યારે ખબર પડે ભાઈ? સ્નેહ તત્વ અદ્ભુત છે. હું કોઈને સ્નેહવાળા જોઉં તો મને એમ થાય કે ભગવાને આની ઉપર કેટલી મહેર કરી છે. મને એમ લાગે કે આને આને ઈશ્વરે કેટલું આપી દીધું એવું લાગે. એમ આપણે એમ ઘણી વાર એમ થાય કે આના જેવું આપણામાં હેત નથી, તો આપણા પ્રત્યે એમ કંગાળપણું લાગે કે મળો આવું હેત આપણને નથી. ભગવાનમાં, સંતોમાં, ભક્તોમાં અમુક એવા હેતાળવા માણસો હોય. અમે તો બહુ માણસો જોયા છે આ દુનિયામાં, એવા હેતાળવા માણસો જોયા. અમુક એવા જોયા છે કે કોઈ દી માળો વરસાદ જ નથી વરસ્યો એનામાં. કોરે કાઠ હાવ લુખા. આ કેમ અમુક દુબઈમાં, અમુક આ સાઉદી અરેબિયામાં વરહમાં ક્યારેય વરસાદ જ નથી વરહતો. તડકો તડકો ને તડકો, રણ રણ ને રણ. તમે બધા માર્કિંગ કરી શકો, વરસાદ જ નહીં. ત્યાં ગટરોની વ્યવસ્થા જ નથી દુબઈમાં, એમાં કારણ કે વરસાદ જ નથી પડતો, ગટર નાખવાની છે નહીં. એમ ઘણા ઘણાના હૃદયો ઈ રણ જેવા છે જેમાં કોઈ દી સ્નેહનો વરસાદ વરસતો જ નથી. અને અમુક ના હૃદયો એવા છે. આપણે સૌથી વધારે વરસાદ ભારતમાં ક્યાં પડે છોકરાઓ? ચેરાપુંજીમાં. એટલે હોશિયાર છે. ક્યાં આવ્યું ચેરાપુંજી? ભારતમાં. હા તો યાર હવે મૂંઝાવાનું હોય, રાજ્યનું નામ આવડે તો મોટો દેશ બોલી દેવાનું. ભારતમાં બોલો. હવે આપણું ચેરાપુંજી તમે જો કેટલો આખા દુનિયામાં સૌથી વધારે વરસાદ પડે. અમુક ભક્ત એવા હોય છે, માણસો એવા હોય છે કે જેમાં આમ તમારે વરસાદ વર્ષા જ કરતો હોય સ્નેહનો. એ પ્રેમની ગંગા હોય, જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. આવા માણસો તમને જોવા મળશે સ્નેહવાળા. અને સ્નેહ વસ્તુ એવી છે, સંપ રખાવે. સ્નેહ વસ્તુ એવી છે ખીચડીમાં ઘી જેવી. હા, એ આમ 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 ઘી દેખાય નહીં ખીચડીમાં, પણ એનો સ્વાદ બહુ આવે ભાઈ. ખીચડીમાં ઘી હોય ને એ દેખાય નહીં, પણ એનો સ્વાદ બહુ આવે. એમ જીવનમાં સ્નેહ છે ને એ ઘીની જગ્યાએ છે. બહાર ભલે દેખાય નહીં, પણ તમારા જીવનમાં સુગંધ બહુ આવે અને પોષણ પણ એનાથી બહુ થાય. હા, જે તમે આમ આટલી બધી ખીચડી ખાઓ પણ એમાં થોડું ઘી હોય, એનાથી જે પોષણ થાય ને ભાઈ, એ ખીચડી કરતાંય ઝાઝું થાય. ઘી સત્વ છે ને, એમ સ્નેહ એ ખીચડીમાં ઘી, ઘી ખીચડીમાં ઘી, એમ જીવનમાં સ્નેહ એ ઘીની જગ્યાએ છે. એનાથી આખું પોષણ થાય છે, એનાથી માણસ આખો પુષ્ટ બને છે. એટલે મારે પહેલી વાત તો આ કરવી કે સ્નેહ મારા તમારામાં હોવો જોઈએ.